आंधियों से टकराए उसे तूफान कहते हैं और तूफानों से टकराए उसे युवान कहते हैं उम्र चाहे जो भी हो उम्र चाहे जो भी हो जिसके दिल में जोश और दिमाग में जुनून है आखिर वही युवान है युवान, आज युवानों पर आप बात करवानी करवा आज नो मारो विषय યુવાન યુવાન કોને કહેવાય અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી આપણે બાળપણ બાળપણ કહેવામાં આવે છે અને અગિયાર વર્ષ ને બાવન દિવસ પછીથી યુવાનીના દિવસો શરૂ થાય છે અને પચાસ સાઠ વર્ષના હોય એને આપણે વૃદ્ધ કહીએ છીએ પણ મારું લોક સાહિત્ય અને મારું માનસપટ એમ કહેવા માગે છે કે યુવાન જીસકે દિલ મેં જોશ ઓર દિમાગ મેં જુનૂન હૈ વહી ઇન્સાન યુવાન હૈ યુવાની કોઈ ઉમ્ર નથી હોતી મેં પંદર વીસ પચીસ ત્રીસ વર્ષના વૃદ્ધ પણ જોયા છે અને સિત્તેર પંચોતેર એસી વર્ષના યુવાન પણ જોયા છે જેમ એક શિકરોટો નાખે ને વનરાયુ ડોલવા વણે એવા આપણા સૌરાષ્ટ્રના સંત પૂજ્ય મોરારી બાપુ હોય કે બોલીવુડ ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા અમિતાભ બચ્ચન હોય આવા સિત્તેર પંચોતેર એસી એસી વર્ષ સુધીના લોકોને પણ યુવાન જ કહેવાય કારણ કે એના જોશ એનો પાવર એટલો બધો હોય છે ને જેમની પાસે પાવર છે ને એ જ ખરેખર યુવાન છે તો આજનું ફેસબુક લાઈવ સેશન એટલે મારો ફેસબુક પરનો અંતિમ એપિસોડ ઘણા દિવસથી આપણે અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરતા આવ્યા છીએ અલગ અલગ વિષયો ઉપર ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રોગ્રામ કરીએ છીએ રોજ નવા નવા જોક્સ નવી નવી વાતો લઈને તમારી સમક્ષ આવી રહ્યો હતો બે દિવસ પહેલા જ આમ તો પ્રોગ્રામ પૂરા કરી દીધા હતા પણ ફરી પાછું બીજા મિત્રોની બધાની ફરમાઈશ હતી કે ભાઈ તમે આવો મજા આવે છે થોડોક ટાઈમ પાસ થાય પણ ટાઈમ પાસ કરવામાં અમારી પાસેની વાતો બધી ખૂટી જાય ને તો પાછા તમે તમે પ્રોગ્રામ આપશો તો એ કહેવાય કે આ તો બધું એનું ઈ આવે છે ના ના એવું નહીં થવા દઈ અમારે નરેશભાઈ જીવાણી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ મિત્રતાનું એક ખ્યાતનામ ઉદાહરણ કહી શકાય કે જબ છાવો તો તું બોલાય ઓર હમ આ જાય અલકર આજ મે ફેસબુક પર જે એડ મુકેલી ને એડ માં ટાઈમ નો તો લખે લોકો આટલા વાગે હાજર થાય છે એમ આટલા વાગે હું લાઈવ થાય એમ છતાં પણ મિત્રો જોડાઈ ગયા મન પટેલ જે મારી સાથે ભણતો તો રાકેશ પટેલ ખૂબ ખૂબ તમારો બધાનું હાર્દિક 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 સ્વાગત છે કારણ કે વગર ટાઈમે તમે આવી જાવ એટલે એમ કહેવાય કે સાહત હોય તો જ તમે આવ્યા હો અને આપણે લહેર કરવી છે યુવાનીની વાતો કરવી છે પણ સૌપ્રથમ આજે મારા ઘણા બધા મુસ્લિમ બિરાદરીના ફ્રેન્ડ્સ ભાઈઓ બહેનોને દરેકને મારે આજે ઈદ હોવાથી સૌ મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદ મુબારક જેઠસુદ આજે બીજ નહીં પણ ત્રીસ થઈ ગઈ છે તો સૌને આમ તો જેઠ મહિનો અષાઢ મહિનો સૈતર મહિનો આ બધા અમારા કલાકારોને દિવાળી મહિના જેવું હોય અમે ઘરે હોય નહીં પણ આ વખતે અત્યારે ઘરે જ છી પણ અમે તો ઘરે બેઠા બેઠા એ લોકોના અહીંયા હુંથી ભોગી ગયા ને ફેસબુકના માધ્યમથી લોકો કહે છે ને કે ભાઈ ફેસબુક ને વોટ્સઅપ ને આ બધું નકામી વસ્તુ છે વાપરતા આવડે તો બધી કામની જ વસ્તુ છે એનો સદઉપયોગ કરો તો એ કામની જ વસ્તુ છે પણ જરૂર કરતાં વધારે વાપરો ખોટી જગ્યાએ વાપરો આ પેન છે પેન પેન છે એનાથી સારી વાતોય લખાય પુરાણો શાસ્ત્રો બધું જે કાંઈ લખાણું હોય એ પેનથી લખાણું હોય અને એમ કહેવાય કે કોઈ ખરાબ માણસના હાથમાં આવી ગયું હોય તો એ ગાયોની બહાટી આનથી બોલાવીએ હવે આમાં પેનનો કાંઈ દોષ ખરો કોના હાથમાં સેન કઈ રીતે લખવું એનું કેવી રીતે એનો ઉપયોગ કરવો એની ઉપર આધાર છે ને બધો અને અત્યારે આપણે કોરોના વાયરસની મહામારી એટલે લોકો કંટાળી ગયા કારણ કે પહેલા એકવીસ દિવસનો વેકેશન આવ્યું એની પછી પાછું ઓગણીસ દિવસનું વેકેશન વેકેશન વધતા ગયા વેકેશન આ સોથું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે અત્યારે તમારે ઉપર નીકળવી ને અજયભાઈ મકવાણા ગારિયા ધરમાં રોડ ઉપર નીકળવી ને તો બધા ઊંસું જોવે ઊંસું જોઈને ને બધા ઊભા હોય જો એટલું બધું બધા ઊંસું શું ને કેમ ઊભા છે કઈ પ્લેન નીકળતા નથી પતંગું શક્તિ નથી ને બધા ઊંસું કેમ જોવે એટલું બધું પછી ખબર પડી ઓલા ટીડ આવે ને ટીડ ટીડ ઉડે જ્યાં હોય અહીંયા એટલા બધા ટીડ ઉડે છે કે માણસના ડોકા હાંઢિયાની જેમ ઊંસા થઈ ગયા પણ એની એક મજા છે ને એટલે વાત હું એ કરતો હતો કે કોરોના વાયરસ ખરેખર આમ તો બે હજાર વીસમાં આવ્યો નહીં બહુ સારું કર્યું આવવાનો તો હતો જ તેમ ન આવ્યો હોત તો વધારે સારું હતું પણ એને આવવાનું જ હોય તો આ બે હજાર વીસમાં આવ્યો ને બરાબર કર્યું કેમ કે જો એ બે હજારની સાઇલમાં કે બે હજાર ત્રણમાં કે એમાં આવ્યો હોત તો ઓલા નોચારના આવડા મોબાઈલ ની અંદર એરવું વાળી ગેમ રમી રમીને આપણે અત્યારે મદારી જેવા થઈ ગયા હોત કેમ કે એમાં બીજી કઈ ગેમ આવતી નતી અને નહોતા કઈ લાઈવ પ્રસારણ થાય એવું કઈ એટલે એ ગેમ રમી રમી ને આપણે તો મદારી થઈ જત તો હારું છું બે હજાર વીસ માં આવ્યો ગયો હું હમણાં સુરત રૂમ ભાડે ગોતવા ગયો એટલે એક સોસાયટીમાં ગયો ને એટલે મને મકાન માલિક હતા એણે મને પૂછ્યું મને કે કેવા સુવો મેં કીધું ન ઉરી ના વીઘા વીઘાના ફળિયા દેહમાં મૂકીને અહીંયા તારે અહીંયા દહ બાય દહ ની રૂમ ભાડે ગોતવા આવી એમ નવરીના ઉરી ન કે તો એમ દેહમાં ન રહી કીધું પણ લોકડાઉન ની એક રચના ભાઈ અને બેન ઘરે બેઠા હોય પહેલું જ્યારે વેકેશન આપણે શરૂઆત થઈ લોકડાઉન પાર્ટ વન ત્યારે ભાઈ અને બહેન ઘરે બેઠા હોય જે સ્કૂલમાં ભણતા હોય એવા નાના બાળકો એ બે ભાઈ બહેન વાત કરે છે કે જોને ભૈલા આ કેવું વેકેશન આવ્યું ના દિવાળી છે ના બેસતું વર્ષ જોને ભૈલા આ કેવું વેકેશન આવ્યું નથી લીધા કોઈએ નવા કપડાં કે નથી બની કોઈના ઘરે જાત જાતની વાનગીઓ નથી લીધા કોઈએ નવા કપડા કે નથી બની કોઈના ઘરે જાત જાતની વાનગીઓ વીરા આ કેવું વેકેશન આવ્યું એટલે પછી એનો ભાઈ એને કહે છે કે બેની નથી કોઈ મામાના ઘરે જાતું કે નથી કોઈ મેળે લઈ જાતું વેકેશનમાં તો બાળકોને એક ઉત્સાહ હોય છે કે વેકેશન પડશે હજી તો પરીક્ષા લેવાની બાકી હોય ત્યારથી આમ બાળકો ઉત્સાહિત થતા હોય કે પરીક્ષા પૂરી થશે અને વેકેશન પડશે એટલે મામાના ઘરે જશું મેળામાં જાશું ફરવા જશું આવા બાળકો ઉત્સાહિત થતા હોય છે તો આ બે ભાઈ એની બહેનને છે કે આ બેની નથી કોઈ મામાના ઘરે જતું કે નથી કોઈ મેળે લઈ જતું ઝોને બેની આ તે વળી કઈ ભાતનું વેકેશન આવ્યું પર્યટન તો દૂર પાડોશીના ઘરે જવાતું નથી પર્યટન તો પ્રવાસ તો દૂર રહ્યા પણ પાડોશીના ઘરે જવાતું નથી ઝોને દીદી આતે વળી નવી નવાઈનું વેકેશન આવ્યું બૂટ મોજા છોડો અને માસ્ક પહેનો બૂટ મોજા છોડો અને માસ્ક પહેનો અત્તર સેન્ટ છોડો અને સેનેટાઈઝરથી વારંવાર પોતાના હાથને ધોવો બૂટ મોજા છોડો અને માસ્ક પહેનો અત્તર સેન્ટ છોડો અને સેનેટાઈઝરથી વારંવાર પોતાના હાથને ધોવો આતે વળી કેવું બે હજાર વીસનું વેકેશન આવ્યું પંખીઓ ખુલ્લા ગગનમાં ઉડે છે પંખીઓ ખુલ્લા ગગનમાં ખુલ્લા આકાશની અંદર ઉડે છે અને માનવી પાંજરે પુરાણો ઝોને બંધુ આ કોરોના વાયરસનું વેકેશન આવ્યું શહેરથી વતન જવાનું છોડો શહેરથી વતન જવાનું છોડો જ્યાં છવો ત્યાં જ સલામત રહો કારણ કે એક બીજી જગ્યાએ જવાનું નહોતું તાત્કાલિક લોકડાઉન કરવામાં આવ્યું બસું બંધ થઈ ગઈ ઘણા લોકો એમાં હેરાન થયા થોડી મુશ્કેલીઓ પડી પણ કહેવાનો સૂર એ હતો કે શહેરથી વતન જવાનું છોડો ને જ્યાં સવો ત્યાં સલામત રહો પાર્થ કહે આ તો લોકડાઉન નામે લાંબુ વેકેશન આવ્યું ગરીબ પાસે રાશન નથી અને નેતાઓ પાસે ભાષણ નથી કિસાનોની કદર થાય ને એવું અજીબ વેકેશન આવ્યું ના દિવાળી છે ના બેસતું વર્ષ જો ને ભાઈલા કેવું વેકેશન આવ્યું ના દિવાળી છે ના બેસતું વર્ષ જો ને ભૈલા કેવું વેકેશન આવ્યું જેવું છે એવું વેકેશન આપણે બધાએ પાર પાડી દીધું કોઈ પણ રીતે કોક ગેમું રમી રમીને કોકે ઘરકામ શીખી ગયા ઘણા શાક બનાવતા શીખી ગયા ઘરકામમાં કચરા પોતા કરતા ઘણા શીખી ગયા છે બધા એને આગળ જતાં કામ લાગશે એમ અને મને એક ભાઈ કહેતા હતા મને કે કે આ આવું કેમ થયું મેં કીધું ખરેખર તો આ તો છે ને જ્યારે નોટ બંધી થઈ નોટ બંધી ત્યારે બાયુ ખાનગીમાં જે રૂપિયા ભેગા કર્યા હતા ને એ બાયુ વાપરી નાખ્યા હતા અને પછી પાછા દઈ દે હું કીધું તું પણ કોઈ કઈ પાછું દીધું નહીં એટલે અત્યારે બાયુ એનો બદલો વાળે છે ઘરકામ કરી કરીને બાયુ બદલો સૂકવે છે એનો મારો મિત્ર નવનીતભાઈ ગારીયાધરમાં સ્ટુડિયો ચલાવે છે ધ્રુવ સ્ટુડિયો એટલે એક દિવસ હું એની સાથે બેઠો હતો ને મેં એને વાત કરી મેં કીધું નવનીતભાઈ તમારી પાસે કાંઈક નવી આઈટમ હશે ને અલગ અલગ ગામમાં તમે લગ્નમાં શૂટિંગ માટે જાતા હો તો તમારી પાસે કાંઈક જાણવા જેવું મળે ને કીધું નવા નવા અનુભવ થતા હોય મને કે હું નવા અનુભવ એકનું એક છે જ્યાં જાય અહીંયા મેં કીધું એવું કાંઈ હોય મને કીધું જણાવો તો ખરા મને કે જ્યાં જાય ને અહીંયા બે બેન એવા હોય એક બેન એવા હોય કે એને આખા લગ્નમાં એ બધું ગોત ગોત જ કરતા હોય ઘડીક વરાજાને ગોતતા હોય ઘડીક વરાજાને બાને ગોતતા હોય ઘડીક એના ઘરવાળાને ગોતતા હોય ઘડીક એની બેગ ગોતતા હોય ઘડીક વરાજાની બેગ ગોતતા હોય લગ્ન શરૂ થાય ત્યાંથી જ લગ્ન પૂરા થાય ત્યાં સુધી બધું ગોત 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 જ કરતા હોય અને બીજા બેન એવા હોય કે એને ફોટા સિવાય ક્યાંય ઇન્ટરેસ્ટ ન હોય આખા લગ્નમાં એને ફોટામાં જ ઇન્ટરેસ્ટ હોય એ લગ્ન ચાલુ થાય ને વરાઝાને કોઈક વળી એક એકાદ દિની વાર હોય ને ઓલામાં બોલાવી ગયા હોય ભાઈ વાનો ખાવા આવજો એમ તે એ વળી એની આરે પાછા એ હોતે વાનો ખાવા ઉપડે અને ત્યાં પાછા ફોટા પાડી લે મોબાઈલમાં પાડી લે કેમેરાવાળા હજી હાજર ન હોય તો અને પછી કેમેરાવાળા જ્યારે આવે ત્યાંથી એની પાસે મને ફોટા પડાવવા પીઠી સોળાવાના ફોટા ઉકડી ઉઠાડવાના ફોટા સાંકડો વધાવવાના ફોટા જે ફોટા પડતા હોય ત્યાં બધે મોરની મોર જ હોય એમાં નવનીતભાઈ એકદી મને કહે કે પછી એક લગ્નમાંથી કે મારો મગજ હલી ગયો મેં કીધું મગજ તમારો હલી ગયો તમે શું કર્યું કે એક બેન હતા લગ્ન શરૂ થયા ત્યાંથી જ લગ્ન પૂરા થયા ત્યાં સુધી એને ફોટા પડાવ્યા છેલ્લે મારી પાસે આવ્યા મને કે એ વિડીયાવાળા ભાઈ મેં કીધું બોલો નવનીતભાઈ એમ છે કે મેં એને કીધું બોલો એટલે પછી બેને મને એવું કીધું કે હજી મારે વરાજા ફોટો પડાવવાનું બાકી રહી ગયો નવનીતભાઈ કે મારો મગજ હલી ગયો મેં એને કહી દીધું એ વરાજો છે નરેશ કનોડિયા નથી કેટલાક ફોટા હોય પૂછી એની હારે અને લગ્નની મજા છે ને વરાજો હોય એટલે આમાં એમ એમ કહેવાય કે ત્રણ દિવસનો રાજા હોય એક ગીત ગાવાના હોય એક જાન પહણવા જવાની હોય માંડવાની દિવસ આ ત્રણ દિવસનો રાજા એટલે વરરાજા અને જે જે વરરાજા થયા હોય એને ખબર હોય કે આમાં કેટલા બધા તેને હાંસવે બૂટની વાજરી ઓલા આણુવર હોય એ બાંધી દેતા હોય પછી ભલે ને બૂટેલ નીકળી જતા હોય અને વાનો ખાવા જાય ને તે બે જણા જાય પછી ઓલા તાણ કરતા હોય કે રસ નાખો રસ નાખો એટલે ઓલા વાનો ખાવા જે બીજા બે જણા હરે આવ્યા હોય નેવડાય કે ના કે ભાઈને રસ નહીં આપતા ભાઈને રસ નહીં આપતા ભાઈ ભડદા ઉલાળે આ તો ત્રણ પેઢીનો વ્યવહાર છે જ બોલાવા વગર સૂટ્યો નહીં ભાઈ ના પગલા અમાર ઘરે હોય પછી ભાઈ કીધું ભાઈ હેઠો નહીં હાલે ભાઈન ગાડીમાં બેહડજો ભાઈન ગાડીમાં ભાઈ ઉઘાડા પગે તડકાનો આટા મારતો ઓલી શેરીમાં સંપ્લાનો મેળા ન હોય હવે આ ત્રણ દી છે ભાઈ જલસા કરી લેવા જો કીધું કાય વાંધો નહીં એટલે લગન તો લગન છે ભાઈ અને બીજી એક ખાસ વાત ઓહો હો હો એ અમારા જબરજસ્ત લોક સાહિત્યકાર યોગેશભાઈ તળાવિયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે યોગેશભાઈ તમે ખેતી જ કરો છો કે લાઈવ કરો છો યોગેશભાઈનું નામ પડ્યું ને બોલો મોબાઈલ પડી ગયો કેવો એનો ઝટકો લાગ્યો યોગેશભાઈ નો જબરજસ્ત ખ્યાતનામ કલાકાર છે ભાઈ એકદમ આમ સ્વરબદ્ધ જેમ ગાવાની અંદર સુર સાથે ગાવાનું હોય ને એમ અમારે લોક સાહિત્યની અંદર પણ સુર સાથે જે બોલતા હોય એવા યોગેશભાઈ તળાવિયાનું હાર્દિક 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 સ્વાગત છે અને યોગેશભાઈ હું વાત એ કરતો હતો કે આ લોકડાઉન દરમિયાન આપણને એક નવી વસ્તુ જાણવા મળી ખેડૂતના દીકરા તરીકે તમારે ને મારે ખાસ આ પોઈન્ટ નોંધ લીધા જેવો છે કે જ્યારે જ્યારે ડુંગળીના ભાવ વધે કે કોઈ બીજી વસ્તુ ખેતીમાં પાકતી વસ્તુ હોય એના ભાવ વધે ને ત્યારે માર્કેટમાં એટલું બધો આમ અવાજ શોર મચી જતો હોય છે કે કેટલો ભાવ વધી ગયો કેટલું મોંઘું થઈ ગયું કેટલું શાકભાજી મોંઘું છે આવો એક શોર મસી જતો હોય છે તો ખાસ આપણે આ ધ્યાનમાં લીધા જેવું છે કે જે બાયુને સો રૂપિયાની કિલો ડુંગળી નહોતી પોહાતી એના ઘરવાળા દોઢસોની જોડી બીડી ગોતતા હતા દોઢસોની અઢી રૂપિયાની સો ગ્રામ તમાકુ એના ઘરવાળાને પોહાતી હતી એ બાયુને સો રૂપિયાની કિલો ડુંગળી નહોતી પોહાતી અરે મારી બહેનું આ ખેતી પ્રધાન દેશ છે ખેતીમાં પાકતી દરેક વસ્તુ મોંઘી જ હોવી જોઈએ તો જ દેશને આગળ આવશે બાકી તો તમે આમને વાતું કરશો કે ભાઈ બધી વસ્તુ મોંઘી છે મોંઘી છે ને દેશ ભાઈ આપણો બહુ વાહે રહી ગયો ડોલર ઊંસો જતો જાય છે રૂપિયો નીસો પડતો જાય છે ને તો એ પડવાનો જ છે એમાં કોઈ સવાલ નથી કેમકે એ અમુક કામ એવા હોય કે એ ભગવાને કર્યું એમ કહેવાય અને અમુક કામ એવા હોય કે અમારી મહેનતથી થયું એવી રીતે કહી શકાય દાખલા તરીકે ખેતીમાં વરસાદ હારો થયો હોય સંગીતાબેન ખૂટ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચુક્યા છે સંગીતાબેન ખૂટ એટલે એમનો પરિચય આપવાનો હોય નહીં અમારે વરાસા રોડ પર હીરા ભાગે રામનગર સોસાયટીની અંદર પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે એવા સંગીતાબેન ખૂંટનું હાર્દિક 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 સ્વાગત છે આપણે હું યોગેશભાઈ વાત કરતા હતા નાના મને યાદ છે ભાઈ ખેતીની વાત હાલતી હતી ને આપણે પણ મારો કહેવાનો સૂર એ હતો કે જ્યારે આ બધી વસ્તુ મોંઘી થતી હોય અને ત્યારે આપણને એવું થતું હોય પણ વાત હું ઈ કરતો હતો કે અમુક કામ એવા હોય કે એમાં ભગવાનની મહેરબાની છે વરસાદ પડ્યો હોય વરસાદ બહુ સારો વરસાદ થયો હોય ખેતીમાં આપણે કામ આપણે હળબળ ટાઈમે હાંકી નાખ્યા હોય વાવણી ટાઈમે આપણે કરી દીધી હોય પછી વરસાદ સારો થાય તો એમ કહેવાય કે પરમ કૃપાળુની પરમ કૃપા કે ખૂબ સારો વરસાદ થયો અને બહુ સારા પાક થયા હોય તો આપણે એમ કહેવાય કે ભાઈ અમે ખૂબ મહેનત પણ કરી હતી એટલે આ પાક સારો થયો બહુ સારો વરસાદ થયો હોય તો એમ કહી શકાય કે પરમ કૃપાળુની પરમ કૃપાથી વરસાદ બહુ સારો થયો ભગવાનની ખૂબ મહેરબાની અને બહુ સારું આપણે પાક લઈને હોય તો એમ કહેવાય કે અમારા કુટુંબે પણ ખૂબ મહેનત કરી ત્યારે આ પાક અમે પાક્યો અને અમુક કામ હોય કે એમાં કૃપા કૃપા ભગવાનની છે અને એમય નહીં કે અમારી ત્રણ પેઢીની મહેનત હતી તય થયું દાખલા તરીકે તમને કહું કે ઘરે ચાર દીકરા હોય સારમાંથી એક દીકરો ગાંડો હોય કે એમ ન કહેવાય કે પરમ કૃપાળુની પરમ કૃપાથી કે શાર આ એક ગાંડો છો એમ આ કઈ એમ કહેવાય કે ભાઈ આ કઈ એમને એમ ગાંડો છો આખા કુટુંબે એની વાત દસ વર્ષ મહેનત કરી ગાંડો છો છે એમાં નો ભગવાનની કૃપા છે એમ કહેવાય કે નો એમ એ કહેવાય કે અમારે મહેનત છે એમ એટલે અમુક કામ એવાય હોય અને અત્યારે આપણે યોગેશભાઈ બધા દાતાઓને પણ વધારવા જોઈએ સંજયભાઈ ગેલાણીનું પણ હાર્દિક 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 સ્વાગત છે અત્યારે જે લોકોએ મહામારીની અંદર દાતાઓ બનીને પોતાનું કોઈએ રાશન વિતરણ કર્યું છે કોઈએ રસોડા શરૂ કર્યા છે મુકેશભાઈ અમારે પત્રકાર મિત્ર મુકેશભાઈનો પણ હાર્દિક સ્વાગત છે આવી જ હાલો મુકેશભાઈ કંટારિયા મુકેશભાઈ એસ કંટારિયા મુકેશભાઈ બોલીનું અટકી એટલા માટે ગયો કા કંટારી કરવાનું હતું ને એટલે હા મોજ હા લેર જ કરવાની છે ભાઈ શેલ લોડ છે ભાઈ તમારે જેમ મોજ લેવી એમ લઈ લેજો કારણ કે પછી નગર આમાં હું છે રોજ લેવું થાય ને એટલે પછી બધા એમ થાય કે આ હાવ નવરી બજાર જ લાગે આને કઈ કામે નથી લાગતું એમ રોજ આજે ચાર વાગે ને પાંચ વાગે ને આવી જાય આવું છે ભાઈ નરેશભાઈ ગોયાણી વેવાય વહેલાઓ આવી ગયા માનગઢ સુધી પોગી ગયો લાગે અમારો એટલે આ દાતાઓને આપણે અલગ અલગ રીતે બધાએ પોતપોતાની રીતે સહાય યોજનાઓ કરી અને ખૂબ મદદ કરી એ બદલ દાતાઓનું ખૂબ ખૂબ આપણે અભિવાદન કરીએ પણ અમુક કાર્ય એવા થતા હતા કે જેને આપણે થોડુંક ફેરફાર કરવાનો હતો એમાં કોઈ રોકટોક કોઈ નિંદા કે એવું કાંઈ નથી પણ આ તો અમારી પાસે એવી મીડિયાવાળા ને અમે મીડિયામાં જ આવીને આમ તો કે લોકો સુધી અમારો અવાજ પહોંચાડી શકીએ એમ તો દાતાઓ સુધી આ લોકોની વાત છે જે રજૂઆત છે આ મારી વાત નથી પણ લોકો તરફથી આવતી રજૂઆત છે જે દાતાઓ સુધી પહોંચાડવાની છે અને એ બધા દાતાઓની અમુક દાતાઓ સુધી કે જે કીટ આપી અને પછી જે કીટ આપતા હોય ને એવો ફોટો પાડતા હતા એમાં બધાને તો વાંધો ન હોય પણ અમુક માણસો એવા હોય કે જેની પાસે પોતાની પાસે કાંઈ હોય નહીં પણ થોડીક શાખા હોય થોડીક આબરૂ હોય સમાજની અંદર ખિસ્સામાં કાંઈ ન હોય પણ આબરું હોય સમાજમાં એટલે એ કીટ લેતા એને થોડોક સંકોચ થાય એની લાગણીઓ દુભાય કે કાલ સવારે આ ફોટો પેપરમાં આવશે કે ફેસબુક વોટ્સઅપ ઉપર ફરતો ફરતો અમારા સગા સંબંધીઓ સુધી પહોંચશે તો અમારી કેવી આબરૂના ધજાગરા થાય એટલે એ માણસ બે દિવસ ત્રણ દિવસ કે પાંચ પંદર દિવસ ભૂછું રહેવાનું પણ એ સહન કરી લે પણ આ કીટ સ્વીકારે નહીં તો એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ ફોટા પાડવાનું રહેવા ગયો અને બહુ સાચી વાત છે ને ભાઈ ભાવનગર નરેશ અઢારસો પાદર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કર્યા એનો ફોટો મેં આજ સુધી ક્યાંય ભાડ્યો નથી પછી હોય તો મને ખબર નહીં કદાચ રજવાડામાં ક્યાંય પડ્યો હોય તો બાકી આમ કરીને આમ ઈ અઢારસો પાંદરનું પરગણું સરદાર પટેલના હાથમાં કૃષ્ણકુમારસિંહ ગોહિલ આપતા હોય અને એનો કોઈ ફોટો પાડ્યો હોય એવું ક્યાંય પાડ્યું નથી એટલે અને દાતાઓએ ખરેખર આમ તો એક ફોટો મૂકવો જોઈએ પણ કયો મૂકવો જોઈએ કે અમે આટલું દાન કર્યું છે આ જે સંસ્થા અમારી છે અમે આટલું દાન કરવી છીએ કોને દાન કર્યું છે એ નહીં દાન કરવું જો કરવી છે એનો ફોટો મૂકવો જોઈએ કારણ કે તો જ સમાજને ખબર પડે કે આ ભાઈ દાન કરે છે તો હાલો આપણે થોડુંક કરવી એકા બીજાને ઓલે ત્યાં નકર તો બધાને એમ થાય કે ભાઈ આ કલાકારો છે એ બધા પૈસા લે જ છે કોઈ કાંઈ દેતા નથી એટલે કલાકારોને તો ખાસ ફોટો પાડીને મૂકવા જ જોઈએ પણ બધાને નહીં વ્યક્તિગત નહીં એમ દિનેશભાઈ સોહાણ અમારે ગારિયા ગૌરવ પણ આપણી સાથે આવી ગયા છે અને કહી રહ્યા છે વા દોસ્ત ભાઈ ભાઈ એ આવો આવો કયું ગામ આ મારે હાથ ખોટના ના હો દિનેશભાઈ તમારા ભાઈ ભી એકના એક જ છે આછી બધાને એક જ હોય કા મને એમ કે તમારે બધા બબે હશે ને મારે એક જ છે એટલે મારે કેવું પડ્યું મારો ભાણિયો છે ને દિનેશભાઈ ગટુ ગટુ આમ તો બહુ મજાનો માણસ તમે અવારનવાર મારી પાછી ગટુની વાતો સાંભળી છે પણ ગટ્ટુ મને એક દી મને કે મામા દોડો તો અમે દોડ્યા એ દોડતો તો હું દોડતો મને કે ધીમે ધીમે પેલા મેં કીધું દોડવું હોય તો ધીમે ન આવે આમાં કાં ધીમે હાલે કાં પછી મેં કીધું ફાસ હોય તો દોડવું કહેવાય અને ગટ્ટું અમે હવારમાં હાલવા ગયા ને એકવાર સોપાટી માટે સોપાટીમાં હોય રસ્તો રોડ બનાવેલા હોય ઓલા બ્લોક નાખેલા અહીંથી આમ જવું અહીંથી આમ જાવું એ રીતે રસ્તા બનાવેલા હોય હાલવા વાળા માટે વોકિંગ વોકિંગ કહેવાય ને વોકિંગ હું પાછો જાજુ ભણ્યો નહીં ને એટલે મને ઇંગ્લિશ શબ્દો બહુ પાછા ફાવે નહીં કારણ કે હું એટલું ભણ્યો એટલું ભણ્યો કે મારા પ્રિન્સિપાલ બીટી પટેલ એમ કહી હવે હિરામ જાય એમ દિનેશભાઈ કે મારે એક જ છે કીધું ને એટલે પ્રિન્સિપાલ ની વાત આવી એટલે એ કહી ભાઈ હું કામ પાછું મને હિરામ બેહી જવાનું કીધું હતું પ્રિન્સિપાલ નો એમાં વાંક નતો આખી રાત મોહબતે ફિલ્મ જોયું સવારે અઢી વાગી ગયા સાત વાગ્યા પરીક્ષાનું પહેલું પેપર હતું એટલે ક્લાસમાં જઈને જગ્યા ગોતવાની હતી કયા ક્લાસમાં મારો નંબર છે એમ પણ મૂળ એમે ગારિયા ધરના ને એમાં પાછી કલાકારનો અંદરથી કલાકાર બનવાનું છે તો ઉપરથી જ લખાઈને આવેલું હોય એટલે કલાકારનો જીવ એટલે કલાકારને નેતાની કાંઈ ટાઈમે કઈ પોગે નહીં હાથ વાગ્યામાં બધા છોકરાઓ ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ બેસી ગયા હતા ને આપણે છેલ્લે હતા એટલે અમારે બીટી પટેલ સાહેબ ને નાયક સાહેબ ને બીજા સાહેબો હતા જેપી સાહેબને એ બધા હજી બહાર ગ્રાઉન્ડમાં ઊભા હતા હોલમાં અને બરોબર મારે અહીંયાથી અંદર એન્ટ્રી કરવાની એટલે મને કે હય કેમ મોડો એટલે એક તો મોડું થઈ ગયેલું એની બીક હોય હું ભણશો તો મૂળ હું નવમું ભણતો હતો પણ ઓલી બીક લાગી ગઈ ને એમાં ઉતાવળમાં નવમાં ને બદલે આઠમું કહેવાય ગયું પછી સાહેબે કીધું કેમ હજી આંટા મારશો આઠમાં ધોરણનો ક્લાસ બતાવી દીધો તો બે હતો નથી અંદર પછી મેં કીધું સાહેબ હું આઠમું નહીં નવમું ભણું છું બીટી પટેલ સાહેબે કીધું હવે ઈરામ તને કેટલા એ યાદ નથી રહેતું તો તું પેપરમાં હું લખવાનો હતો એમ એટલે વાત ઘટું નહીં કરતા અમે સોપાટીમાં હાલવા માટે નીકળ્યા એટલે જે ઓલા રસ્તા હોય ને આમથી આમ જાવ આમથી આમ જવાનું ફરી ફરીને વોકિંગ કરવા માટે તો હાલવાનું જ હોય એમાં ઘટું મન કે મામા કે કે આ પડે આઈથી હાલ આઈથી એટલે મેં કીધું હાલવા નીકળ્યા એમાં શોર્ટકટ ગોતે ગટું અમારે એવો ને કે બોલે ને તો હાવ ધીમું બોલે પણ વાળી દે અમે એકવાર ગાડી લઈને જતા હતા ને તો મને કે મામા બ્રેક નથી મેં કીધું થામુકી નહીં મને કે જરાય નહીં આ કાંઈ જેવી તેવી ઘટના હતી એ વળી થોડાક આગળ ગયા ને તો એમાં પંચર પડ્યું હું વળી નીચે ઉઈ ગયો જેક સડાવ્યો વ્હીલ કાઢ્યું બીજું વ્હીલ સડાવ્યું સ્પેર વ્હીલ ચડાવી ત્રણ બોલ પીટ કર્યા ને ચોથા બોલ ને છેલ્લો આંટો ફેરવતો હતો ને તો એ ગટ્ટું ધીમેક ધીમે બોલ્યો મામા આમાંય પંચર છે આપણે હું વ્હીલ ફેરવવા હટુ જ નીકળ્યા એ આગળ જતા હતા ને એમાં થોડાક આગળ નીકળ્યા એટલે હાવ સુનસાન સડક કોઈ નહીં ના બંદા ના બંદે જાત સુનસાન સડક હતી સિંગલ પટ્ટી ડામર રોડ સીધો જ રોડ તો એમાં ગટું મને કે મામા આમ વ્હીલ છૂટું ફેરે જાતું હતું મને કે મને ગાડી ભાડામાં રસ નથી હું ક્યાંય ભાડા કરતો નથી ના તો તમે હતા એટલે મેં હા પાડીને હું ક્યાં આ નકર આવું નહીં એમ કરીને વાતું કરતો હતો ની વ્હીલ છૂટું જતું હતું નહીં ભાળી ગયો મને કે મામા જોઈ કે ગાડીઓના જાન ન રાખે ને એના વ્હીલ આમ છૂટા દાંટા મારતા હોય પછી મેં કીધું મેં કીધું ભાણા ત્રણ કિલોમીટર સુધી વાહે કોઈ આપણી હારે નહોત્યું દોઢ કિલોમીટર રોડ સીધો દેખાય છે ન્યા કોઈ જાતા નથી દેખાતો વ્હીલ હું જમીનમાં જ નીકળ્યું ઝટ બ્રેક માર્યા ખૂણો આપડો ગહાય કાલે સવારે પેપરમાં ફોટા એ હારા નહીં આવે તો મોઢું તો ઓળખાવું જોઈએ આવો મજાનો માણા પણ આજનો આપણો મૂળ વિષય યુવાની નો હતો એટલે યુવાની વિશે આપણે વાત કરવી કે યુવાની કોને કહેવાય એમ જે શરૂઆતમાં મેં કીધું કે વૃદ્ધ સિત્તેર એસી વર ના હોય એવા પણ આપણે યુવાન જોયા છે અને પછી ત્રી વરના ગલ્લે બેઠા હોય આપણે એમ કે ભાઈ ફલાણી કંપની સારી આવી છે ને એમાં માર્કેટિંગ બિઝનેસ છે ને બહુ સારું છે જોડાવા જેવું છે એ કાંઈ ન કરાય એવી કેટલી કંપની માર્કેટમાં આવીને ઉઠી ગઈ ને એ પછી પાછો ગલ્લે બેડો બેડો લાવેલા માવો તો ઓલો વળી કે ભાઈ બાકીમાં ભાઈ હમણાં તમારું બહુ થયું સડી ગયું છે ભાઈ હવે બાકીમાં નહીં મળે રોકડા હોય તો આપો લાઈવ ને હવે ભાઈ તું આના ખાતામાં લખી નાખ પણ લાઈવ એક માવો એ ગલે બેઠા બેઠા માવા સોળતા હોય અને કામ પડે ભાઈ થાય આને યુવાન ન કહેવાય પછી પંદર વર્ષ નો હોય તોય ભલે પાંત્રી નો હોય તોય ભલે પચીસ નો હોય તોય ભલે આ યુવાનને આ વૃદ્ધ જમાં વૃદ્ધમાં જ આવે જેમથી કાંઈ નથી થતું એ વૃદ્ધમાં જ આવે ને અને જે મેં કીધું એમ સિત્તેર પંચોતેર એસી વર્ષે હજી સ્ટેજ ઉપર એક શિકરોટો નાખે એનું વનરાયુ ડોલાવી દેતા હોય એને વૃદ્ધ ન કહી શકાય એને યુવાન જ કહેવાય અને એવા યુવાન યુવાન જ તેન ઉંમરથી પણ યુવાન અને દિલમાં જોશ અને દિમાગમાં જુનૂનથી પણ યુવાન એવાની આપણે આજ વાત કરવી છે જ્યારે લાલા લજપતરાયનો દેહ લાલા લજપતરાયનું મર્ડર થયું અને એનો દેહ શાંત થયો ત્યારે એના દેહનો એના પાર્થિવ દેહનો બધાયના અંતિમ દર્શન કરવા માટે દિલ્હીના શોકમાયના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો અને બધા લોકો એમ કહેવાય કે હજારોની મેદની ઉમટી પડી હતી લાલા લજપતરાયના અંતિમ દર્શન કરવા માટે અને કોઈ આવીને એના પગ પાએ ફૂલ મૂકતા હતા કોઈ આવીને એને બે હાથ જોડતા હતા એ હજારોની મેદની વચ્ચેથી એક નવલો યુવાન આવ્યો જેની વાંકડી મૂછ હતી ત્રાહી ટોપી હતી છ ફૂટની હાઈટ હતી એને આવીને લાલા લજપતરાયના પગ હાથ કદાચ કટિંગ થઈ ગયું એવું લાગ્યું ચાલુમાં નેટ એને લાલા લજપતરાયના પગને આવીને ખાલી સ્પર્શ કર્યો અને એટલું કીધું કે હે લાલા જે અંગ્રેજે તને ગોળીએ દીધો છે જે અંગ્રેજે તને ગોળીએ વીંધ્યો છે એ અંગ્રેજને કાલ હાંસનો સુરજ હાથ મેં એ પેલા ગમે ત્યાંથી ગોળીને વીંધી ન નાખું પતાવી ન દઉં તો હું ભગતસિંહ નહીં એ ભગતસિંહ એમ કહેવાય કે બીજા દિવસની હાંસ પડે એ પહેલાં એ અંગ્રેજને ગોતીને પતાવી દીધો એને ઠાર કરી નાખ્યો અને ત્રણ ચાર દિવસ વહી ગયા પછી એમ કહેવાય કે ભગતસિંહના પિતાશ્રી ઘરની અંદર બેઠા બેઠા પેપર વાંચતા હતા અને પેપર વાંચતા હતા અને પેપરમાં એટલી જાહેરાત આવી કે એક ભારતના નવ યુવાને અંગ્રેજનું મર્ડર કર્યું છે અને અંગ્રેજ સરકાર એને ગોતી રહી છે એને શોધી રહી છે પણ એ નવલો યુવાન મળતો નથી ત્યારે એ પેપર વાંચતા વાંચતા ભગતસિંહના પિતાશ્રી એટલું બોલ્યા હતા કે મને શંકા જાય છે કે આમાં આપણા ભગતસિંહનો ક્યાંય હાથ તો નહીં હોય ને ત્યારે ભગતસિંહના માતૃશ્રી વિદ્યામતી કોર રસોડાની અંદર લોટ બાંધતા બાંધતા હાથ ખંખેરીને આવ્યા લોટવાળા હાથે એણે આવીને એટલું કીધું હતું કે તમને શંકા જાય છે કે આમાં મારા ભગતસિંહનો હાથ તો નહીં હોય ને પણ મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે મારા ધાવણ ઉપર વિશ્વાસ છે કે આમાં મારો ભગતસિંહ જ હોય આ ને યુવાન કહેવાય શાક લેવા જાય ને કપડાની દુકાને જાય ને પછી પ્રેમમાં પડીને પાછા આવે ને એને યુવાન માનો જિજ્ઞેશભાઈ માંગુ ક્યાં તમારું પણ હાર્દિક સ્વાગત છે અમારે એક દી એક હાથીના મોબાઈલમાં મેસેજ આવ્યો હાથીના મોબાઈલમાં દિનેશભાઈ એટલે વોટ્સઅપમાં મેસેજ આવ્યો ને એટલે એણે મેસેજ ખોલીને જોયો અને પછી હાથીનો મગજ હલી ગયો મેસેજ ની અંદર લખ્યું હતું કે તમે જાહેરમાં બોલતા શીખવા માટે મળો ફલાણી ફલાણી કંપની અમારી મુલાકાત અવશ્ય જોય એમ શિકરોટા નાખવા શીખવા માટે એટલે હાથીનો પછી તો મગજ અલ્લી જાય ને કે ભાઈ હું આસામના કે આફ્રિકાના જંગલની અંદર એક સિકરોટો નાખું વનરાયુ ડોલવા મળતી હોય એવો હું ગજરાજ અને મને આ મોબાઈલમાં મેસેજ કરે કોણ કોણ છે આ એટલે એને હા લખીને જવા તને હવા કોની છે કોણ પછી ખબર પડી કે આ ખવરિયા કુઈતરાનો મેસેજ હતો કારણ કે એ ઓલા સાંખી ગયા હોય ને પછી એને રેવાય નહીં તો પછી પછી એમ જ થાય કે ભાઈ હું જ કાંઈક સૌ સમાજની અંદર બોલો કેમ ઉંદડો અફીણ જાય ને પછી ઉલડો હમણાં ક્યાં ગયા બધાય મીંદડી દળી ના બહાર આ નીકળો બધા એટલે આવું બધું છે હવે આપણે બધા લોકડાઉનમાં તો કીધું એમ આમ તો કંટાળી ગયા હતા ને હવે બધાને થોડીક આમ આર્થિક રીતે પણ થોડીક મૂંઝવણ થતી હોય એટલે હવે ધીમે ધીમે આપણે ધંધા પણ શરૂ થતા જઈ રહ્યા છે તો પણ ધંધા શરૂ થઈ રહ્યા છે એ સરકારે સૂઈટ આપી છે કોરોના વાયરસે સૂઈટ નથી આપી એ ખાસ યાદ રાખજો કારણ કે કોરોના ક્યાંય આપણે એ ક્યાંય હગામાં ન આવે નકરે એમ થાય કે ભાઈ દિનેશભાઈ આપણો મિત્ર છે કે ભાઈ છે કે જાવા ગયો એટલે એ કાંઈ આપણા હગામાં નથી આવતો કાંઈ મિત્રમાં નથી આવતો એટલે એ કાંઈ મૂકે નહીં પણ ધંધામાં સૂટ આપી છે એટલે આપણે આપણી રીતે સાવચેતી રાખી અને આપણે આપણું કાર્ય શરૂ કરવાનું છે જેની ફૂલ કાળજી આપણે આપણી કાળજી પોતાને જ લેવાની છે હું મારી કાળજી તકેદારી રાખીશ એટલે હવા હો કરોડ એકસો ને ત્રીસ કરોડ માણસ પોત પોતાની રીતે સહી સલામત થઈ જાય કારણ કે દેશને આગળ વધારવો હોય ને તો એમ કહેવાય કે ભાઈ હું એક કદમ ખાલી હું એક ડગલું આગળ વધુ ને તો મારો દેશ એકસો ને ત્રીસ કરોડ ડગલા આગળ નીકળી જાય મારે ખાલી એક ડગલું આગળ વધવાનું છે મારો દેશ એકસો ને ત્રીસ કરોડ ડગલા આગળ નીકળી જાય એકસો ને ત્રીસ કરોડ માણસ ની વસ્તી આપણી હવે દિનેશભાઈ મારે હમણાં એક ફોન એવો મને કે ભાઈ લોકડાઉન પૂરું થાય ને એટલે આપણે અમેરિકા પ્રોગ્રામ કરવા જવાનું છે એટલે મેં તરત ના પાડી દીધી ગહીન ના પાડી દીધી મેં ભાઈ મારે અમેરિકા આવવું નથી મને કે તને વાંધો શું છે અમેરિકા મેં કીધું અમારી હાથ પેઢીમાં કોઈ રબારી કા નહીં ગયું અને મારે અમેરિકા ઠેઠ પ્રોગ્રામ કરવા આવવું એમ મારે ભાઈ અમેરિકા નથી આવવું મને કે તો કાંઈ વાંધો નહીં કે અમેરિકાનું રહેવા દે અને એની પછીનો પ્રોગ્રામ આપણે ત્યાંથી આવી મેં એટલે એની પછીનો પ્રોગ્રામ આપણે દુબઈમાં છે દુબઈની અંદર આપણો હિન્દુનો દાયરો કરવાનો છે અને હિન્દુ સમાજ માટેનો અને એમાં તારે આવવાનું છે ખાસ તું આવજે મને કહે મેં કીધું એક કામ નું દુબઈ દુબઈનું રહેવા દે ડભોઈનું નક્કી કરે આ યા ભાઈ કીધું અમે મને કહે તને વાંધો શું છે કીધું વિદેશના નામથી ભડેકશો કેમ કે એટલો બધો ત્યારે મેં એને શોખવટ કરી મેં કે હું ગામડાનો દેશી માણા મને અહીંયા વિલાયતીમાં બધું વિલાયતી હોય ખાવાનું પીવાનું જવાનું રહેવાનું નાહવાનું એ મને બધું મેં કીધું ફાવે નહીં એ કરતા તું આ રહેવા દે કીધું ના ને અમારે નીતિનભાઈ યાદવ ને મહેશભાઈ ધામેલિયાને વેલકમ વેલકમ મિત્રો હવે અમારે તો જવાનો સમય થઈ ગયો કારણ કે મહેશભાઈ મને ખબર છે હું પણ હમણાં એના ઇન્સ્ટાગ્રામમાં જોઈન્ટ થયો હતો પછી મારે પાછો ટાઈમ થઈ ગયો એટલે થોડીક વાર એનું ભાગવત સપ્તાહનું ને એનું થોડુંક સાંભળ્યું ને પછી પાછો આમાં આવી ગયો હવે મહેશભાઈનો એપિસોડ પૂરો થઈ ગયો એટલે એ પણ આપણામાં જોઈન્ટ થયા છે ખૂબ ખૂબ હાર્દિક 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 સ્વાગત અને નીતિનભાઈ તમે પાછા ભૂલતા નહીં બોલું મેં તમને કીધું એ ઓહો મારે મુકેશભાઈ મોણપરા મુકેશભાઈ મોણપરા અમારે કારખાનું ચલાવે છે સુરતની અંદર જીકે ક્યા ચેમ્બર્સમાં એટલે એને એક કારીગરનો ફોન આવ્યો કારીગરે એને કીધું એ કે શેઠ કારે કારખાનું ખોલો છો એટલે મુકેશભાઈ કે ભાઈ કારખાનું કે હમણાં વાર છે ભાઈ ખમોને ભાઈ હમણાં નથી ખોલવાનું બે દી ચા એટલે ફરીને પાછો એના કારીગરે ફોન કર્યો કે ભાઈ હવે કેદી કારખાનું ખોલવું તમારે શેઠ જવાબ ગયો તમે કેદી કારખાનું ખોલો પછી મુકેશભાઈએ કીધું તને વાંધો હું છે ઘરે બે હવામાં એ કે કે મારી ઘરવાળી છે ને મારી પાસે કસરા પોતા કરાવે વાસણ ધોવરાવે ત્યારે મુકેશભાઈ મોણપરામાં કહે કે ઘડીક ખમે કે હું આ તપેલું ઉટકું છું નહીં ઉટકાઈ જાય ને પછી તને ફોન કરું એટલે કીધું આ શેઠાઈ તપેલા ઉટકે છે પછી આપને વાસણ ઉટકવા નહીં ઉટકો તમે ઉટકો વાંધો નહીં કાંઈ નહીં ઉટકાય તમ હા બે જણા ધોમ થઈ ગયા લોકડાઉન માં એ એક મહેશભાઈ બહુ સારું હતું માવાને એવું બ્લેક માં લેવું પડતું હતું અમુક વસ્તુ પછી ખાનગી મળતી હતી હા યાર તો મેં જોયું એટલે ભાઈ આમાં જ્યાં નજરે દેખવી એનું તો પછી પાછું માનવું પડે ને કો કે માનવામાં ન આવે પણ જે વસ્તુ આપણી હામી દેખાતી હોય એને તો કેમ ઇનકાર કરવો બે જણા પાણીપુરી ખાતા હતા ને એને પોલીસ વાળા પકડી ગયા એટલે મેં કીધું એટલો બધો કાયદો કડક થઈ ગયો પાણીપુરી ખાઈ એને પોલીસ પકડી જાય પછી ખબર પડી ઓલા પોલીસવાળા સાહેબ હતા ને એને અમારે પત્રકારો ની બધા પછી ત્યાં ભેગા છે ને એટલે એને કીધું ભાઈ કે આ પાર્થ જીવાણી લોક સાહિત્યકાર છે અને એ આવું પૂછવા માંગે છે કે ભાઈ પાણીપુરી ખાધી અને હું કામ તમે એટલો બધો કેમ કાયદો કડક કર્યો એમ ત્યારે એ પોલીસવાળા સાહેબે મને કીધું મને કે પાણીપુરી પૂરી દારૂમાં બોળી બોળીને ખાતા હતા તો મેં કીધું એને બે બે ભાઠા મારા તરફથી નાખજો કીધું આ નવું ક્યાંથી લાવ્યા કીધું તમે હા એક ભાઈ ને દવાખાને દાખલ કરેલા ને એને ફૂલ બંધાણ પીવાનું હવે દવાખાનામાં માં કઈ દારૂ લઈ જવાની પરમિશન મળે નહીં અને ઓલાને દવા કરતા દારૂની પછી કે હવે શું કરું ને એનો ભાણ્યો એ અમારે ગટુ જેવો એટલે ગટુ તો ભાઈ અંદર ગયો લઈને ત્રોપુ લઈને આવ્યો એટલે ઓલા ડોક્ટર સાહેબ ને કે ભાઈ ત્રોપુ હા આ શક્તિ આવે ને અંતિમ ત્રોપુ લઈને ગયો ને એટલે ઓલાના મામા જે હતા ને બીમાર એને કીધું કે ભાઈ અચ્યારે આ ત્રોપુ ક્યાં લઈને આવ્યું આવે મારે પોટલી ની જરૂર છે કે કે એક એક તો તો દેખો તું આમાં પોટલી જ નાખી પણ ત્રોપાનું પાણીથી કે હું પી ગયો તો એની અંદર બોલો ત્રોપાની અંદર દારૂ ભરીને લઈને આવ્યો હતો ઓલા નર્સ નહીં કે રોકે નહીં ને હા એટલે બે જણા ધોમ થઈ ગયા અને બે ને પાછી ઘોડાની ફર એટલે બે ધોમ થઈ ગયા અને બે ઘોડા લઈને નીકળી ગયા થોડાક આગળ ગયા ને પછી એને બીડીયું ની તલપ લાગી અડધીક રાતનો ભદર ભાંગી ગયેલો અને બીડીયું ની તલપ લાગી એટલે બે બીડી નાખી મોઢામાં બાકસ કાઢ્યું એક આખું બાકસ પૂરું કર્યું પણ હામો પવન આવતો હતો ને તે બીડી ઝગતી નહોતી કે એક કામ કરો વળતા વાય ઘોડા કરો એટલે ઘોડા વાળ્યા અને પછી બીજા પાસે બાકસ હતું ને એમાંથી વળી બે બીડી જગવી અને એ બીડીની સટુ એની મોજમાં ને એમાં એક તો પહેલાથી ઓલું સડી ગયેલું તો હતું જ તે ને તે ઉતાવળમાં ઘોડા વાળ્યા હતા ને ભૂલી ગયા ને જે બાજુ વાળ્યા હતા એ બાજુ જ્યાંથી આવ્યા એની બાજુ એના રસ્તે પાછા મિને હાલવા ઓલું મગજમાંથી નીકળી ગયું કે આપણે ઘોડા વાળ્યા હતા એમ અને બરોબર એમ કહેવાય કે હવારનો પોર થવાની તૈયારીમાં એના ગામ બાજુ પાછા પહોંચ ગયા ગામના પાદરે અને ગામના પાદરે જ પાણી છેડો એટલે બાયું બધી પાણી પડતી હતી ને એમાં એને ઘોડા ઉપર બેઠો હતો ને એની ઘરવાળી હામી મળે એટલે એણે જોયું કે મારું દીકરું એ કે ભગવાનને મણ્યો છપકો દેવો આધ્યાત્મિકમાં એ તો ખોવાય ગયા હશે હોય કે તારો ઘડનારો અમારા ગામ જેવું ગામ અમારા ગામ જેવો પાણી છેડો અમારા ગામ જેવી બાયું એ તો મેં કુદરતને ઠપકો દેવા એમાં એની ઘરવાળી હામી આવી ને એટલે એને કીધું કે બેન તમને ક્યાંક જોયા લાગે ત્યારે ઓલી છૂટો ઘડો ઘા કર્યો એ કે બેન વાળી નો થમાક અને ઘર ભેગી નો તો મારો કહેવાનો શું રી હતો કે જે પીણું પીધા પછી તમે તમારો ધર્મ ભૂલી જાઓ જે પીણું પીધા પછી તમે તમારો સંબંધ ભૂલી જાઓ એવું પીણું પીને ફજ્યાના ફાંટ ફરવા કરતા બહુ લેર આવતી હોય તો માંકડ મારવાની પી દેવા વાલો ભાઈ ખુલ્લો જ છે ભાઈ મોટો મોનો મળે જ છે ભાઈ ખોટા હું કામ ભાઈ બીજાને હેરાન કરવા રૂપિયાના ફાટ ફટવા તમને પીધા પછી કોઈ સારો વિચાર આવતો હોય એમ થાતું હોય કે ભાઈ પી ગયા પછી મોજ આવતી હોય ને પછી એમ થતું હોય કે ભાઈ મારે કોકને ને પાંચ હજાર દઈ દેવાશે દાનમાં દઈ દેવાશે એટલું થાતું હોય એમ નહીં પાછા દેતા હો તો તમ તારે એક ની બે કોથળી પીજો પીધા પછી હારો વિચાર આવતો હોય હારા કર્મો આપણા હાથે થતા હોય તો તમ તારે પીજો તો સુઈટ છે તમ તારે પણ જો આવું કઈ ન થતું હોય તો જે મિત્રોને ને વ્યસન હોય એ મિત્રોને ને મારે ખાસ કેવું છે કે ગિલાસો મેં જો ડૂબે ફીર ના ઉભરે જિંદ મે હજારો બેહ ગયો ઇન બોતલ કે બંધ પાણી મેં નકર બરબાદ આપની જિંદગી એ બોતલ કે દીવાને તું કાટેગા બુઢાપે મેં જો બોતા હે જવાની મેં દારૂ કા પ્યાલા મોત કા કડવા પ્યાલા હે મિલા હે ઝહર શરબત મેં છુપી હે આગ પાની મેં અને અમારો લોકગીતોની અંદર પણ ગવાનું છે દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ દારૂ ઇ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ દારૂ પીવામાં કયક મરાણા મોઝ લેવામાં કયક મરાણા ને કજિયા થાતા રોજ દારૂ મૂકી દૂધડા પીજો એ દુનિયાને દુખ ના દેજો એ દારૂ મૂકું ધડા પીજો દુનિયાને દુઃખ ના દેજો બે જણા મારા ઘરે પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા પોગ્રામની તારીખ મને લખાવી કે આ તારીખનો પ્રોગ્રામ છે આ વાર છે આ ગામ છે અને આ કાર્યના લાભાર્થે આપણે પોગ્રામ કરવાનો છે બોલો હવે તમારું પેમેન્ટ કેટલું થાય તમે કેટલા રૂપિયા લોશો એટલે મેં કીધું પેમેન્ટ તો હું માયાભાઈ જેટલા જ લઉં એટલે ઓલા બે જણા ઊભા તેને હાલવા મીણા કે ભાઈ તો તમ નહીં આવતા મેં કીધું ભાઈ તમને વાંધો શું છે એ તો કયો મને કે ભાઈ પેમેન્ટ તમે માયાભાઈ જેટલું લો છો મેં કીધું વાત હાજી તમે ઉભા રહ્યો ઘડીક પોરો ખાવ પેમેન્ટ હું માયાભાઈ જેટલું લઉં છું પણ હજી કોઈ દેતું નથી પછી મેં કીધું તમે જે નક્કી કર્યા હોય મને કહેતો કેટલા લેવો મેં કે જે નક્કી કર્યા હોય એમાં પાંચસો ઓછા આપજો મને કે તો વહી આવજો કે અમે પાંચસો જ નક્કી કર્યા હતા અમારે જીગ્નેશભાઈ વાઘાણી મહેશભાઈ બલર હાર્દિક સ્વાગત છે તમારું પણ એટલે દિવાળી હમણાં બધા દેહમાં આવે ને પછી સુરત થી રળીને આવ્યા હોય એટલે એમ થાય કે આપણે ગામ માટે ગામના વિકાસ માટે થોડુંક સારા કાર્યો કરવી મુકેશભાઈ કહી રહ્યા છે લોકડાઉન વિશે બોલો ભાઈ તમે આગળથી ક્લિપ સાંભળી લેજો શરૂઆતમાં લોકડાઉનનું આવી ગયું છે હા કારણ કે લોકડાઉનમાં પાછું એક એક પ્રોબ્લેમ એવો આવી ગયો હતો કે આપણે કોકને ફોન કરવી ને ઘરે બેઠા બેઠા એમ થાય નવરાય છે ચાલો ને કોકને વાત કરવી તો હવે આપણે કોકને ફોન લગાડવી ને એટલે પેલા ઓલી કોલર ટ્યુન વાગે કોરોના વાયરસની એ કોલર ટ્યુન એવી જબરજસ્ત વાગે ને કે એ કોલર ટ્યુન સાંભળવા ને સાંભળવા આપણે કોને ફોન કર્યો તો એ હોતે ભૂલી જાય એટલે બધા દિવાળીયા દેહમાં આવે ને તો એ સારા કામ કરવા માટે ગામડે ગામડે બધા પોતપોતાના ગામના વિકાસ માટે એમ કે થોડા થોડા રૂપિયા લઈને આવ્યા હોય કે આપણા ગામમાં થોડોક વિકાસ થાય એમ અત્યારે બધા લોકડાઉનમાં ગામડે આવે છે ને એટલે ગામના જે બે પાંચ ટકા લોકો હોય ને એ પછી એમ કહેતા હોય કે કાં આવ્યું ને સુરત છોકરો હોય તો જ લગ્ન કરવા તા એના બાપાને તો જ છોકરીઓ દેવું જ છું કાં આવવું પડ્યું ને ગામડે ગામડે રહેવું નહોતું ગાડીઓ સિવાય ફરવું નહોતું અને હા છેલ્લે કે આવવું પડ્યું ને એમ એસી સિવાય ફાવતું નહોતું ને કેમ છું ગામડે આવવું પડ્યું ફોરવે છે હવે ગામડે આવા બધા મેણા ટોણા મારતા હોય તો એ મિત્રોને મારે આજના લાઈવ સેશન દ્વારા મારે ખાસ કહેવું છે કે જે ગામડે આવ્યા છે ને એ આપણા જ ગામના સભ્યો છે કોઈ પરદેશથી કે ચંદ્ર ઉપરથી કોઈ નથી આવ્યા આપણા જ ગામના છે એની રડવા માટે બીજા ગામની અંદર ગયા હતા સુરત ગયા હોય અમદાવાદ ગયા હોય મુંબઈ ગયા હોય ભાવનગર ગયા હોય જ્યાં ગયા હોય અહીંયા પણ એ રળવા અર્થે ગયા હતા અને રળી પણ જે કાંઈ એના ખર્ચા કાઢતા જે વધતું હતું એ ગામમાં જ લાવતા હતા અને ગામ એને આપણે બધા સાબિતી સબૂત છે જ તેને આપણી કે આપણા ગામની અંદર ડેમ હોય સબૂતરા હોય સોરો હોય હોસ્પિટલ હોય સ્કૂલ હોય કોલેજ હોય મંદિર હોય જે કાંઈ બંધાણું અવેડા સુધી લઈને જે કાંઈ બંધાણું એ બધી વસ્તુ બાંધવામાં ફાળા મોટા ભાગના શહેરમાંથી જ આવ્યા છે તો આ મિત્રો જે આવે છે એનું આપણે સ્વાગત કરવાનું હોય એનું સન્માન ન કરવી તો કાંઈ નહીં ખાલી સ્વાગત કરો કે આવો આવો મારો બાપો કેમ તમે એટલા બધા મોડા કે ધૂના ભલામણા એમ તારી વાટે હતા તું અત્યારે ઠેઠ આવ્યો અરે ભલામણા તું કે વહેલા હેર તારે આવી જવું જોઈએ ને યાર ને એમાં મોજ જ કરતા હતા ને ભલામણા આવા સમયે આપણું ગામ ન આવે કામ ન આવે આપણું ગામ તો ક્યારે કામ આવે આવા સમયે અહીંયા જ આવવાનું હોય ભલામણા પ્લેગ હોય પૂર હોય મંદી હોય આવા સમયમાં ગામમાં જ પાછું આવવાનું હોય ને ખાલી એને એટલું કહી ગયો ને એની સાથી ગજગજ ફૂલવા મળે એમ કહેવાય કળિયાની કહું તૂટવા મળે વાહ મારું ગામ વાહ મારા ભેરુડા વાહ મારા મિત્રો એને મોજ આવી જાય અને ફરીને પાછા એ રડવા જાય ને તેથી પાછા રળીને પાછા આપણા ગામમાં નાખે એટલે અમારા ગામમાં હમણાં બધા આ વાયરસમાં આવ્યો ને ત્યારે બધા ભેગા છે અમે મિત્રો અને બધા મને કહેતા હતા ગામમાં સારું કામ કરવું છે તો શું કરવું એમ એટલે મેં એને વાત કરી મેં કીધું એક કામ કર્યું આપણા ગામમાં પાણીની સોલ્ટ છે તો એક બોર કરાવી મને કે બોર કરાવવું હોય તો કરાવી એટલે અમે બોરવાળા ભાઈને બોલાવ્યો નક્કી કર્યું જમીન નક્કી કરી બધાએ રૂપિયા કાઢ્યા ફંડ બધું ભેગું કર્યું અને જગ્યા નક્કી કરી હતી ત્યાં બરોબર ઓલે બોરવાળો ભાઈ આવ્યો પાંચ ફૂટ અંદર ખાલી બોર ગયો ઊંડો ત્યાં શુદ્ધ પેટ્રોલ નીકળ્યું એટલે મેં કીધું ઓલા મુકેશભાઈ અમારે પત્રકારને કે કીધું કેશુભાઈને ફોન કરો કીધું દિલ્હી જાણ કરે અમારા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી એને જાણ કયો કીધું દિલ્હી જાણ કરે આ ગામ માટે નહી આખા દેશ માટે કામ કર્યું બધા બરાબર થઈને એટલે મેં મુકેશભાઈ ને હજી હું વાત કરતો હતો કે કેશુભાઈને ને કોક દિલ્હી જાણ કરે ક્યાં અમારે રાજુ પેટ્રોલ પંપ વાળો આમથી દોડતો દોડતો એવું કે ને ફોન નથી કરવો દિલ્હી જાણ નથી કરવી હું પોલીસ સ્ટેશને ફોન કરું છું તમે જ્યાં ડાર નાખ્યો ને ત્યાં મારા પેટ્રોલ પંપનો ટાંકો હશે દોઢસો ફૂટ ડેન્કીના ડારમાં પાણી નથી આવતું ને તમારે સીધું પાંચ ફૂટે શુદ્ધ પેટ્રોલ કાટ લેવું પછી ખબર પડે કે એના હોદમાં નાખ્યો તો એટલે આવ્યું કીધું આ એટલે ઘણી વાર આવું થતું હોય ને અમે બરોબર પેલા ગામડે અહીંયા રહેતા ને તે વોંસરીમાં કલર ટીવી પડ્યું હોય અને ફળિયામાં અમારે સપરું સપરાની અંદર અમે ભેંસ બાંધતા તે કલર ટીવીની અંદર રોજ એક જાહેરાત આવતી રસના ની જાહેરાત જેના હાથમાં શરબત નો ગ્લાસ આપે ને સરબત પી જાય અને પછી એટલું બોલે કે હા આઈ લવ યુ રસના હા આઈ લવ યુ રસના બધા મોજમાં આવી જાય એટલે એકવાર ઘરે ઘણા બધા મહેમાન આવ્યા બધાએ મહેમાનને શરબત બનાવીને સરબત પાઈ દીધું પછી તપેલું ભરીને શરબત વધ્યું એટલે કીધું ભાઈ એટલું બધું શરબત વધ્યું હવે મહેમાન ઝાઝા હતા એટલે જાજુ વધે કીધું એનો કોઈ વાંધો નથી પણ હવે એટલા બધા શરબતનું કરવું હું એટલે એમાં વળી કોકને વિચાર આવ્યો કે ભાઈ ભેંસને પાઈ ગયો ને તો એ તપેલું શરબત ભેંસને પાયું એક તપેલું શરબત ભેંસ પી ગઈ ને પછી બોલે હા હાય લવ યુ રચના રોજ જાહેરાત જોતી તીનતી એને મગજમાં ચડી ગયો બોલો તો યોગેશભાઈ કહી રહ્યા છે ખૂબ સાચી વાત છે અને કયા ભાઈ બોલી રહ્યા છે કયું ગામ મીનાક્ષીબેન બલર બોલી રહ્યા છે કયું ગામ ગામ મારું ગારિયાધાર પાંચ અક્ષરનું નામ છે પણ ભૂખા કાઢ કે એવું ગામ છે આવો ક્યારેક મુલાકાતે અમારે વાલમરામ બાપાની જગ્યા જ્યાં અમારે ગારિયાધારીની અંદર પીર થઈ ગયા સંતો મહંતો દાતાઓ અને ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારામાં જેની નોંધ લખાણી છે એવું અમારું ગારિયાધાર કે જ્યાં મોત સાથે પ્રીતું બંધાણી હોય છોકરાને છોકરી સાથે પ્રીત બંધાય યુવાનને યુવતી સાથે પ્રીત બંધાય એ તો બધાય આપણે સમજી શકીએ પણ મોત સાથે પ્રીત બંધાણી હોય ને એની નોંધ ઝવેરસન મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારામાં કરી હોય તો એ અમારું ગારિયાધાર ગામ દાવાનો કાંઈ મારો વિષય નથી પણ આજનો આ અંતિમ કાર્યક્રમમાં આપણો અંતિમ એપિસોડ કર્યો છે ને પછી હવે આ ડાયરેક્ટ આપણે બધાના ગામે ગામે દિવાળીએ પ્રોગ્રામ કરવા જ છે બધાએ બરાબર આ ફેસબુકમાં લાઈવ કેમ કે આ ફેસબુકમાં આ લોકડાઉનમાં અમને શીખવા મળ્યું માઈક વગેરે અમે કોઈથી બોલતા નહોતા કે કદાચ તમે લાખ રૂપિયા અમાર પેમેન્ટ ભલે પાંચ હજાર પંદર હજાર જ હોય પણ લાખ રૂપિયા આપો ને તો માઇક વગેરે ગળામાંથી અવાજ જ ન નીકળાય ટેવ જ માઈક નહીં પાડેલી હોય ને એટલે એમ જે ટેવ પડી જાય ને ટેવ ટેવને કાઢવી બહુ ખતરનાક છે એક બેન ભમરો ગળી ગયા ભમરો ગળી ગયા પછી કીધું હવે આને કરવું અંદર એવું સાળ મારે એટલે બેનથી રેવાય નહીં પછી એક ડોક્ટર પાસે ગયા એને કંઈક દવાઓ આપી ભમરો બહાર આવ્યો નહીં બીજા ડોક્ટર પાસે ગયા એને દવાઓ આપી એનાથી કાંઈ બહાર આવ્યો નહીં ભમરો પછી એક દેશી વૈદ્ય પાસે ગયા એટલે દેશી વૈદ્ય કીધું જાવ એક પાર્લે બિસ્કીટ લેતા હો એક થમ્સઅપ લેતા હો તણ દી થાય પણ ભમરો બહાર વી આવશે કે કાંઈ વાંધો નહીં ભલે તણ દી થાય પણ ભમરાને બહાર કાઢો ગમે એમ કરી એટલે પહેલાં પાર્લે બિસ્કીટ બેનને કે ખાઈ જાઓ બેન પાર્લે બિસ્કીટનો ભૂકો કરીને ખાઈ ગયા પછી કે હવે આ થમ્સઅપ પી જાઓ થમ્સઅપ પી ગયા બીજે દી પાસા હવારમાં પાર્લે બિસ્કીટ લેતા આવો થમ્સઅપ લેતા આવો પાર્લે બિસ્કીટ ખાઈ ગયા વાય થમ્સઅપ પીધી આવું બે દી સુધી કન્ટિન્યુ આવેલું ત્રીજે દિવસે ખાલી પાર્લે બિસ્કીટ મગાવ્યું પાર્લે બિસ્કીટ ખાઈ જાવ એટલે પાર્લે બિસ્કીટ બેન ખાઈ ગયા અને પછી વાય થમ્સઅપ ન નાખી એટલે થોડીક વાર થઈ ગયા ભમરો બાય રહ્યો થમ્સઅપ ક્યાં ટેવ પડી ગઈ ને એને પાર્લે બિસ્કીટ ની પાછળ થમ્સ અપ પીવાની જેવો બહાર આવ્યો તરત ડોક્ટર પકડી લીધો એ જાય બાય એટલે ટેવ ટેવ ને પછી ટેવ ને કુટેવ બે માં થોડોક છે સારી વસ્તુ હોય ને આપણે ટેવ કહી અને ખરાબ વસ્તુ હોય ને કુટેવ કહી પણ હું તો ઘણાને કહું છું ને એમાં એ પાછા પરણેલા ભાઈઓ હોય ને એને તો ખાસ કહું કે માવા તો ભલે તમે માવા છે માવા ન જ હોય ખરેખર પણ એક માવો ખિસ્સામાં તો રાખો ને એમાં પરણેલા ભાઈઓ એ ખાસ રાખવો કારણ કે માવો છે ને એ પ્રેમ વધારવાનું સાધન છે કે પ્રેમ વધે ખિસ્સામાં માવો હોય ને તોય મને તો આવી કાંઈ ખબર નહીં હું કાંઈ માવો ખાતો હોય ને આપણા લગ્ન એ જે હમણાં છે એટલે મને કાંઈ આવી ખબર નહીં મારા એક ભાઈ એ મને ખબર કે આ ભાઈ માવો ખાતા નથી ને એક દી બરોબર હું એના ઘરે ગયો ને ભાઈ બરોબર રાયડું નાખવાની ચાલુ કરી એટલે ભાઈએ ખિસ્સામાંથી માવો કાઢ્યો અને માવો સોડવાનું ચાલુ કર્યું એટલે મેં કેથી ચાલુ કર્યા મને કે તું શાંતિ રાખ મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહી એનો ઝઘડો હાલતો હતો એટલે હું આ ઘડી શાંતિ રાખી બોલો ને એટલે ભાભી મણ્યા રાયડું નાખવા કે કોણ જાણે માવામાં તો હું રાખ્યું છે ને કોઈ કંઈ કંઈ થાકી તો માવા બંધ જ કરે નહીં ને હું મળે છે ને કેટલા માવા ગળશે છે ને આવું બધું ભાભી રાડું રાયડું નાખવા મળે એટલે ઓલા ભાઈ મને કીધું હાલ હવે હેઠે ભાઈ માવો પેક કરીને મૂકી દીધો અને પછી હેઠે હાલે મને હું પૂછતો તો તું માવા કેદી ચાલુ કર્યા એમને મેં કીધું હા મને કે આ માવો બે હજાર ત્રણમાં લીધો છે એ હજી હાલે છે ત્રણ રૂપિયામાં જે દી માવો મળતો હતો તે દીનો માવો હજી મારે હાલે છે જ્યારે જ્યારે એમ લાગે કે ઘરમાં વાતાવરણ થોડુંક ગંભીર થયું છે ને પ્રેમ થોડોક ઘટ્યો છે ક્યારે એ ક્યાં માવો સોળવાનું ચાલુ કરવું એટલે તરત થી આપણી ચિંતા કરવા માં એટલે ખબર પડી જાય કે માવો પ્રેમ હજી એટલો ને એટલો છે એમ માવો સોળવાનું ચાલુ કરી દે એટલે એટલે પરણેલા હોય ને માવો ખિસ્સામાં રાખવો ખાવો નહીં ખિસ્સામાં માવો રાખવો એમ તો યોગેશભાઈ આજના સેશન ને આપણે અહીં સમાપ્તન વિધિ કરવા માટે જઈ રહ્યા છીએ ગાવાનો કાંઈ મારો વિષય નથી પણ થોડીક ઉપડે છે રાજ કપૂર સાહેબ નું ગીત જે બહુ ફેમસ હતું એની એક કડી અડધે થી કા યે મેરા ગીત જીવન સંગીત કલ ભી કોઈ દોહરાયગા મેરા ગીત જીવાન સંગીત કલ ભી કોઈ દોહરાયગા કલ ખેલ મેં હમ હો ન હો ગરદી તારે રહેગે સદા એ મેરા ગીત જીવન સંગીત આ લાઈનમાં નહોતું આવડતું પણ ગીતના શબ્દો બહુ મસ્ત હતા એટલે અને આપને અત્યારે લાગુ પડતા હતા કે હવે પછી કાલના કાર્યક્રમમાં અમે આવી કે ન આવી ફેસબુકમાં લાઈવ બીજા કોઈ મિત્રો આવશે જ તેન તમને હસાવશે જ તેન પણ ફરી પાછા આપણે મળવાના જ છીએ અહીં નહીં તો તહીં આપ બોલાય ઓર હમ ના આવે એસા તો કભી હોતા નહીં હાલો તો હસતા રહો અને હસાવતા રહો અમારે રમેશ મહેતા સાહેબના સૂત્રથી આજનો કાર્યક્રમ ને સમાપન કરીએ હસો અને હસાવો દુનિયાની અંદર લહેર જ કરવાની છે બીજું કાંઈ છે નહીં કારણ કે મોજ કરો વાલા બળતરા તો આખું ગામ કરે છે જય હિન્દ